ક્રેસન્ટ ચોકમાં દિન દહાડે વિલ્લેનું અપહરણ કરનાર ચાર અપહરણકર્તાઓને પોલીસે જાહેરમાં પાઠ ભણાવ્યા. મંગળવારે દિન દહાડે યોગેશભાઈ ગાંધીયાનું વનરાજસિંહ મંગળસિંહ ગોહિલ, જીતેન્દ્રસિંહ ઉર્ફે ધીરુભા જીરુભા જાડેજા, સુરેશ ઉર્ફે ગગો રવજીભાઈ બારૈયા અને સુનિલ ઉર્ફે ભોળો જયંતિભાઈ થાપાએ મિલકતના ડખા અનુસંધાને મારુતિ કારમાં અપહરણ કર્યું હતું અને પોલીસે ગણતરીની મિનિટોમાં અપહરણકર્તાઓના કબજામાંથી યોગેશભાઈ ધાંધ્યાને મુક્ત કરાવી ચારે અપહરણકર્તાઓને જાહેરમાં ઉઠક બેઠક કરાવી પાઠ ભણાવ્યા હતા. બાદ કોર્ટ સમક્ષ રજૂ કરતા તારીખ 17 મે ની સાંજના 5 વાગ્યા સુધીના ન્યાયમૂર્તિએ રિમાન્ડ મંજૂર કર્યા હતા. બસ સાઈડ માં આવી જાય ચાલે ચાલે નીતિનભાઈ બીજાનો ના પાડી દો, કોઈને ઉતારવા ન દેતા. અગિયાર વાગીને 45 મિનિટે બપોરે ક્રેસન્ટ સર્કલ ઉપર એક અપહરણનો બનાવ બનેલો, જેના અનુસંધાને એક તાત્કાલિક LCB SOG અને B ડિવિઝનની પોલીસે ભેગા થઈને મળેલ જે ગાડી નંબર છે, જે CCTV ફૂટેજ ઉપરથી જે ગાડીનો નંબર મળેલ એના આધારે આરોપીના ઘર સુધી પહોંચી જઈ આરોપી અને જેનું અપહરણ થયેલું તે સામે અમે બચાવી લીધેલ. તાત્કાલિક ભોગ બનનારને અમે હોસ્પિટલ ફરતી હોસ્પિટલ ખાતે મોકલી આપેલ અને આરોપીને ઝડપી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ. સદર બનાવમાં વિગત એવી હતી કે અગાઉ એ લોકો બિઝનેસ પાર્ટનર હતા અને જે પૈસાની લેતી દેતી બાબતનો આ પ્રશ્ન હતો. આ બનાવ સમગ્ર CCTV કેમેરાના જે ફૂટેજ છે, ક્લિયર ફૂટેજ મળવાથી પોલીસને ઘણા મદદરૂપ રહ્યા અને તાત્કાલિક જે એક્શન લેવામાં આવ્યા એના અંદર તાત્કાલિક ગુનો ડિટેક્ટ થયો છે. આ ગુનાના કામે LCB SOG અને B ડિવિઝન પોલીસ સ્ટેશને એક સાથે કામ કરેલું છે. ડાયરેક્ટ સુપરવિઝન આની અંદર ભાવનગરના SP શ્રી પ્રવીણસિંહ માલ સાહેબનું હતું અને એક એક વિગતથી વાકેફ થઈ તેઓએ તમામને માર્ગદર્શન આપેલું છે. એમના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો છે. કેટલા જણા પકડાયા છે? આ ગુનામાં કુલ 4 ઇસમ હતા.
અને મારુતિ વાન, જૂની મારુતિ વાન એ લોકોએ અપહરણનો ઉપયોગ કરેલો. આમાં એવું જાણવા મળેલું છે કે જે તે વખતે એ લોકો અપહરણ માટે કોર્ટ રોડે ભેગા થયા હતા, પરંતુ કોર્ટ રોડ ઉપર એમને યોગ્ય તક મળી નહીં. એના પછી એને ભોગ બનારનો પીછો કર્યો, પીછો કરીને ક્રેસન સર્કલે આવતા અવાઉર જગ્યામાં એમને દેખાઈ આવેલ અને ત્યાં એ લોકોએ આનું અપહરણ કરેલું. ત્યાંથી એ લોકો એને અપહરણ કરી ડોન ચોક થઈ કાળિયાબીડ વિભાગમાં સાગવાડી ખાતે જે આરોપી છે વનરાજસિંહ એ પોતાના મકાનમાં લઈ ગયેલ છે.